नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस विषय विज्ञान अने टेक्नोलॉजी। मित्रों, आ अगाउना वीडियो में आपणे प्रकरण नंबर 14 ऊर्जाना स्त्रोतो नो अभ्यास करता हता। एमां जोयुं मित्रों आपणे के ऊर्जाना स्त्रोतो कया अथवा तो ऊर्जाना स्त्रोतो नक्की करवा माटे आपणे कई बाबतो परनुं ध्यान राखवुं जोईए। बीजुं जोईए तो ऊर्जाना स्त्रोतोना बे प्रकार, परंपरागत स्त्रोतो, बिन परंपरागत स्त्रोतो। परंपरागत स्त्रोतो कया અને એનો ટેકનોલોજીમાં કેવી રીતે ટેકનોલોજી સુધારીને એ ઉર્જા સ્ત્રોતોનો કેવી રીતે ઉપયોગ કરવો જેથી એની ગુણવત્તા વધે, એટલે કે ઉર્જા એ આપણે વધુ મેળવી શકીએ। બીજો મિત્રો, આજે આપણે જોવાનું છે બિનપરંપરાગત સ્ત્રોતો। બિનપરંપરાગત સ્ત્રોતોનો પહેલો તો કેમ ઉપયોગની જરૂર પડી અથવા કેમ વિચારવું પડ્યું? તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જૂના સમયમાં સાયકલ કે ચાલીને લોકો પોતાનું કામ પૂરું કરતા હતા। એટલે કે તમારા કદાચ માતા પિતા હોય અથવા દાદા દાદી હોય તો તમે એમને પૂછો તો એ સ્કૂલે કઈ રીતે જતા હતા, એક ગામથી બીજા ગામ કઈ રીતે જતા હતા, તો તમે જોશો કે એ લોકો ચાલતા જતા હતા અથવા તો બળદગાડું કે ઘોડાગાડી, એટલે કે પ્રાણીઓની ઉર્જાનો ઉપયોગ કરતા હતા। આજની પરિસ્થિતિમાં તમે સ્કૂલે કઈ રીતે આવો છો? તો તમે સ્કૂલે બસમાં આવો છો, રિક્ષામાં આવો, અથવા વાન કરી હોય, પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો। મિત્રો, આ બધું ચલાવવા માટે આપણને શેની જરૂર છે? તો ગાડીઓ ચલાવવા માટે ઉર્જાની જરૂર છે, અને એ ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો આપણો પરંપરાગત સ્ત્રોત એટલે કે પેટ્રોલિયમ કે ખનિજ તેલમાંથી મેળવીએ છીએ। બીજું મિત્રો, કે કદાચ જૂના સમયમાં તમને ખ્યાલ હશે કે ટીવી, પંખા, ટ્યુબલાઇટ આ બધું નહોતું। એ લોકો શું તો ચીમની તરીકેનો ઉપયોગ કરતા હતા અથવા તો ફ્લાસ્ક એટલે કે તમારે ફાનસનો ઉપયોગ કરતા હતા। અત્યારે મિત્રો આપણી સુખાકારી વધી છે, એટલે કે માનવીની સુખાકારીમાં ઉપયોગી જેટલા પણ ઇલેક્ટ્રોનિક સાધનો છે, ટીવી, મોબાઈલ, એનું પ્રમાણ વધ્યું છે, એટલે ઉર્જાની માંગ પણ શું થઈ છે, વધી છે। આ બધા ઉપકરણો ચલાવવા માટે અથવા તો વાહનો ચલાવવા માટે જે ઉર્જા છે એના માટેના પરંપરાગત સ્ત્રોતો વિશે જો આપણે વાત કરીએ તો મિત્રો, એ જે પરંપરાગત સ્ત્રોતો છે મર્યાદિત છે। બીજું પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે એને એકવાર ઉપયોગમાં લઈ લીધા પછી, વપરાઈ ગયા પછી ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી। માટે મિત્રો, ઉર્જાની કટોકટી સર્જાઈ છે વિશ્વમાં। એવું કહી શકાય કે ઉર્જાની માંગ વધી છે। ઉર્જા જેટલી વાપરશું એટલી જ આપણને ઉર્જાનો ઉપયોગ અથવા તો ઉર્જા વધારે જરૂર પડશે। તો આ ઉર્જાની ખપત એટલે કે કટોકટી પૂરી કરવા માટે આપણે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોને ઊભા કરવા પડશે। એટલે એ વિશે વિચારવું પડે કે આપણે ઉર્જા કઈ રીતે ઉપયોગ નવા કઈ રીતે નવી ઉર્જા ક્રિએટ કરી શકીએ અથવા તો મેળવી શકીએ। તો એના માટે મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે। એમાં સૌથી પહેલું લઈએ તો સૌર ઉર્જા। મિત્રો, સૌર ઉર્જાની વાત કરીએ તો સૌર ઉર્જા એ સૂર્યમાંથી છૂટી પડે છે, એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જાને સૌર ઉર્જા કહેવાય। સૂર્યમાંથી કઈ રીતે ઉર્જા છૂટી પડે છે? તો સૂર્ય એક તારો છે। તાપ સંલયન ન્યુક્લિયર પ્રક્રિયા એ સૂર્યના કેન્દ્રમાં થાય છે, એટલે કે તારાના કેન્દ્રમાં થાય છે। તારાઓ હાઇડ્રોજનના બનેલા હોય અને હાઇડ્રોજનનું સતત હિલિયમમાં રૂપાંતર થાય, એટલે આઇન્સ્ટાઇનના નિયમ પ્રમાણે E=mc² પ્રમાણે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય, અને આ ઉર્જા આપણી પૃથ્વી સુધી પહોંચે છે। આપણી પૃથ્વી પર પહોંચતી મોટાભાગની ઉર્જા, સૂર્યમાંથી છૂટી પડેલી મોટાભાગની ઉર્જા એ શું થાય છે તો વાતાવરણમાં શોષાઈ જાય, બહુ ઓછી ઉર્જા આપણા સુધી પહોંચે છે, એટલે જ કદાચ જીવન શક્ય છે। મિત્રો, તે છતાં એ ભારત દેશમાં લગભગ આપણા સૂર્યમાંથી છૂટી પડી અને પૃથ્વી સુધી પહોંચતી ઉર્જા એ 5000 મિલિયન નહીં પણ ટ્રિલિયન 5000 ટ્રિલિયન કિલો વોટ અવર છે। એટલે આટલી સૂર્ય ઉર્જા આપણા સુધી શું થાય છે, પહોંચે છે। બીજું, ભારત જેવા દેશમાં જો સ્વચ્છ વાતાવરણ હોય તો 4-7 કિલો વોટ અવર પ્રતિ મીટર સ્ક્વેર જેટલી ઉર્જા એ આપણા સુધી પહોંચે છે। એટલે મિત્રો, આ ઉર્જાના માપનો બહુ મોટા છે, અને સરેરાશ જો આપણે જોઈએ કે કેટલી સૌર ઉર્જા આપણા સુધી પહોંચે છે તો એનું મૂલ્ય પણ બહુ મોટું છે, 1.4 કિલો જુલ, અથવા એવું કહી શકાય કે 1.4 કિલો વોટ જેટલી ઉર્જા પ્રતિ સેકન્ડ અને પ્રતિ મીટર સ્ક્વેર, એટલે કે એટલા મીટર સ્ક્વેર સુધી, એક જ મીટર સ્ક્વેરમાં આટલી ઉર્જા દર સેકન્ડે આપણને મળે છે।
એટલે સૂર્ય ઉર્જાનો બહુ મોટો વિશાળ એક ઉર્જાનો સ્ત્રોત છે, પણ આપણે એનો બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. મોટાભાગની વનસ્પતિ એનો ઉપયોગ કરે છે, પણ આપણી ઉર્જાની ખપત પૂરી કરવા માટેનો સૂર્ય ઉર્જા એ સૌથી મોટો સ્ત્રોત છે. તો મિત્રો, આવો સૂર્ય ઉર્જાનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? તો એના માટેનું એક ઉદાહરણ લઈએ કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને સોલર કુકર બનાવી શકાય. સોલર કુકર શેના માટે ઉપયોગી છે? તો ખોરાક બનાવવા માટે. ખોરાક બનાવવા માટે સોલર કુકર એ આપણી એક સૂર્ય કુકર આવી એક લંબચોરસ પેટી જે કાળા રંગની હોય એમાં બનાવેલું હોય છે. એની બધી સપાટીઓ કેવી હોય છે? તો કાળી હોય છે. આ પ્રકારનું એક બોક્સ બનાવેલું હોય જેમાં શું, તો આ રીતે ઢાંકણ હોય છે. અહીંયા તમે જુઓ તો આ એક અરીસો છે, એટલે કે કાચનો શું આપેલો છે, તો અરીસો બનાવેલો છે. અને અહીંયા અંદરના ભાગમાં પ્લેટ આવેલી હોય છે, કાચનું એક ઢાંકણ આવેલું હોય છે. આ પરાવર્તિત અરીસો હોય. અહીંયા શું, તો આ રીતે એક કાચનું ઢાંકણ આવેલું હોય છે. મિત્રો, આ આખો અરીસો એ કાળા રંગનો છે. અરે સોરી, સૂર્ય કુકરની બધી સપાટી એટલે અંદરની સપાટી કેવી છે? તો એ કાળા રંગની છે. કાળા રંગની કેમ રાખવામાં આવે? તો મિત્રો, આપણે એના માટે એક પ્રવૃત્તિ કરીએ. તો આપણે બે કાચના ફ્લાસ્ક લઈએ. એ બે ફ્લાસ્કને એકને સફેદ રંગ મારીએ અને બીજાને આપણે રંગ મારીએ કાળો. બંનેને એક સરખા સમય માટે તમે તાપમાં અથવા કે સૂર્યના તડકામાં મૂકો તો શું થશે? અડધો કલાક કે 20 મિનિટ પછી બંનેના પાણીમાં જો આંગળી રાખવામાં આવે તો શું થાય? તો સફેદ રંગના પાણી છે થોડુંક ઓછું પ્રમાણમાં ગરમ હશે, જ્યારે કાળા રંગના ફ્લાસ્કનું પાણી કેવું હશે? તો વધારે ગરમ હશે. કારણ શું? તો કાળો રંગ એ શું કરે છે? તો પ્રકાશના કિરણોનું શોષણ કરે છે, એટલે કે ગરમીને શું કરે, શોષે છે. એ જ પ્રમાણે આમાં પણ શું હોય છે? તો અંદરની સપાટી એ આખી કાળી હોય છે, ઉપર શું હોય છે? તો અરીસો હોય છે. અહીંયા તમે કોઈક બાઉલની અંદર તમે કાંઈ પણ જમવાનું શું કરી શકો છો? તો મૂકી શકો. હવે આવા સૂર્ય કુકરમાં થાય શું? તો ઉપરથી પ્રકાશના કિરણો કોના ઉપર પડે છે? તો આ છે આપણો અરીસો. અરીસાના ઉપર પડે અને અરીસામાંથી પરાવર્તન પામી અને ક્યાં જાય? તો જે તમારી કાળી સપાટી છે ત્યાં જાય. બીજું, આના ઉપર શું છે? તો એક કાચની પ્લેટ મૂકેલી છે, કાચની તકતી મૂકેલી છે. કેમ કાચની તકતી મૂકેલી છે? તો આપણે યાદ છે ગ્રીન હાઉસ અસર ભણ્યા હતા, એમાં એવું કહેવામાં આવતું કે પ્રકાશના કિરણો પડે ત્યાંથી પરાવર્તન પામીને જો પાછા ના ફરે તો શું થાય? તો તાપમાનમાં વધારો થાય. એટલે અહીંયા કુકરનું તાપમાન, અંદરનું તાપમાન જો વધારે કરવું હોય તો અહીંયાથી પરાવર્તિત થઈને જે કિરણો અંદર પહોંચ્યા છે એ પાછા ઓછા જવા જોઈએ, તો અંદર ગરમી શું થાય? વધે. તો આ પ્રમાણે આપણું સૂર્ય કુકર એ શું કરે છે? તો કામ કરે. તો મિત્રો, આ સૂર્ય કુકરની મદદથી તમે ખોરાક બનાવો, પણ રાત્રે એટલે કે દિવસે તો સૂર્ય હોય પણ રાત્રે સૂર્ય હોતો નથી, તો એ પરિસ્થિતિમાં શું કરો? તો એના માટે એક વૈકલ્પિક રીતે આપણે સૌર પ્લેટ એટલે કે સોલર સેલ શું છે? તો સોલર સેલ એ નાના નાના કોષો છે જે સૂર્ય ઉર્જાનું શું કરે છે? તો સંગ્રહ કરે. આ કોષો લગભગ 0.5 વોલ્ટથી 1 વોલ્ટ સુધીના હોય છે. અને એમાં પાવર કેટલો છે? તો એ પાવર છે લગભગ 0.7 વોટ પાવર ઉર્જા ધરાવે છે. પણ આ સોલર સેલની જે આ વોલ્ટને વોટ છે, વોલ્ટેજ અને પાવર વોટ એ બહુ ઓછા છે. તો આવા ઘણા બધા સોલર સેલોને એકબીજા સાથે જોડી અને સોલરની આખી પ્લેટ બનાવવામાં આવે છે. તમે કેટલીક જગ્યાએ થાંભલા, વીજળીના થાંભલા ઉપર જોઈ હશે કે નાની નાની પ્લેટો લાગેલી હોય છે. તો એનો ઉપયોગ કરીને પણ શું કરી શકાય છે? તો ઉર્જાનો જે પ્રણાલીગત ઉર્જા છે અથવા તો પરંપરાગત ઉર્જા છે એનો ઉપયોગ ઘટાડી શકાય. આ સોલર સેલોનો ઉપયોગ ક્યાં થાય? તો દૂરના વિસ્તાર કે જ્યાં વીજળી પહોંચાડી શકાતી નથી, અથવા એવા વિસ્તાર કે જ્યાં કેબલ નાખીને વીજળી પહોંચાડી શકાતી નથી, તો એવી જગ્યાએ આ સોલર પેનલો નાખી અને ત્યાં વીજળી મેળવવામાં આવે છે.
बीजू सैटेलाइट एटले के जयरे उपकरणों छोड़वा माटे सैटेलाइट अथवा तो रॉकेट जयरे ऊपर जाए छे त्यारे एने ऊर्जा मेळवा माटे एने सतत ऊर्जा मेळवा माटे एमां पण आ सोलर सेलो शुं करवामां आवे छे तो फिट करवामां आवे छे। मित्रों सोलर सेलोनो आटलो बधो उपयोग छे छतां सोलर सेलनो उपयोग अत्यारे मर्यादित छे એટલે બહુ ઓછા લોકો આનો ઉપયોગ કરે છે। હવે તો તમે કદાચ જોતા હશો કે ઘણાના ધાબાની છતો ઉપર આડી સોલર પેનલ લાગેલી છે। સોલર પેનલનો સૌથી મોટો ઉપયોગ શું છે, સૌથી મોટો ફાયદો એ છે કે એક જગ્યાએ અથવા એકવાર ફિટ કર્યા પછી એના ઉપરથી સતત ઊર્જા મેળવી શકાય છે, એને સ્થળાંતર અથવા એને ડાયરેક્શન બદલવી પડતી નથી। બીજું મિત્રો, સોલર પેનલ અત્યારે બહુ ખર્ચાળ છે, એનું કારણ છે કે સોલર પેનલ જેની બનેલી હોય છે એ છે સિલિકોન ધાતુ। એ સિલિકોન ધાતુ એ પૃથ્વીની પેટાળમાં વિપુલ પ્રમાણમાં છે, પણ એમાંથી સોલર સેલ બનાવવા માટેનું સિલિકોન એ બહુ ઓછું છે। બીજું એનો શુદ્ધિકરણનો ખર્ચો પણ બહુ વધારે છે। બીજી વસ્તુ, બે સોલર સેલ ને જોઈન્ટ કરવા માટે વપરાતી એટલે કે બંનેને જોડવા માટે વપરાતો ચાંદી વપરાતી જે ધાતુ છે એ ચાંદીનો તાર, અને ચાંદી તમે જાણો જ છો કે ચાંદી બહુ મોંઘી છે, એટલા માટે આ સોલર પ્લેટ લગાવવાનો ખર્ચ એ કેવો છે તો વધારે પડે છે। એટલે અત્યારે એનો જે ઉપયોગ છે એ કેવો છે તો મર્યાદિત છે। આ મિત્રો આ આપણી સૌર ઉર્જાની વાત થઈ। સૌર ઉર્જાના ઘણા બધા સ્ત્રોતો વિશે અત્યારે પણ વિચારણા ચાલી રહી છે। તમે જોતા હશો તો અત્યારે ઇલેક્ટ્રિક વાહનોની વાત ચાલે છે, તો એમાં પણ ક્યાંક સોલર પેનલનો ઉપયોગ કરી અને ચલાવી શકાય એવી ચર્ચા છે। અત્યારે તમે થોડા દિવસ પહેલાં ન્યૂઝમાં સાંભળ્યું હશે કે વિમાન એ સોલર સેલથી ચાલી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કર્યું, એને ઉતારણ કર્યું, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સફળ થયું। તો આવા ઘણા બધા ઉપકરણો સોલર સેલથી ચાલતા એની વિચારણા કરવામાં આવી છે। મિત્રો સૌર ઉર્જાનો આવો જ બીજો ઉપયોગ છે, વોટર હીટર છે, સોલર કુકર ચલાવવા માટે થાય, તો આ બધા સૌર ઉર્જાના શું છે ઉપયોગ છે। મિત્રો આ પછી બીજો જો આપણે બિનપરંપરાગત સ્ત્રોત વિચારીએ તો એ છે સમુદ્ર। સમુદ્રમાં ઘણા બધા પ્રકારની શું છે તો ઊર્જા છે। એમાં પહેલું જોઈએ તો ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે ફેરફારના કારણે શું થાય છે તો સમુદ્રમાં ભરતી અને ઓટ આવે। ભરતી અને ઓટ દરમિયાન શું થાય તો ભરતી વખતે પાણી એ સમુદ્રમાં વધે એટલે કિનારા સુધી જાય, અને ઓટ વખતે શું થાય તો પાણી સમુદ્રમાં પાછું ખેંચાય। તો મિત્રો સમુદ્ર ઉપર શું કરવામાં આવે, બંધ બનાવવામાં આવે। ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે આ મારી પાસે સમુદ્ર છે, આ સમુદ્રનો ભાગ છે અને આ વિસ્તાર છે કિનારાનો। મિત્રો જ્યારે ભરતી આવશે ત્યારે શું થશે તો પાણી આ બાજુ આવશે એટલે આમ તરફ ગતિ કરે, તો હું અહીંયા બંધ બનાવી દઉં, અને એ બંધની બારી ક્યાં રાખું તો બારી રાખું સમુદ્ર તરફ। જ્યારે ભરતી આવે ત્યારે આ બંધમાં પાણી શું થાય તો ભરાય, અને ઓટ આવે ભરાઈ ગયો પછી આ ધારો કે આપણે બારીને શું કરીએ ક્લોઝ કરી દઈએ બંધ કરી દઈએ તો પાણી અહીંયા સ્ટોર થયું। હવે જ્યારે ઓટ આવશે ત્યારે શું થશે તો આ પાણી ખેંચાશે, તો અહીંયા નીચે હું શું રાખી દઉં તો ટર્બાઈન રાખી દઉં, તો મારું ટર્બાઈન એ ઓટના લીધે પાછું જાય ત્યારે શું થાય તો ગતિ થાય। તો મિત્રો આ રીતે સમુદ્રની ભરતી ઓટમાંથી પણ શું મેળવી શકાય તો ઊર્જા મેળવી શકાય, ટર્બાઈન ફેરવીને વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકાય। એ જ પ્રમાણે બીજી ઊર્જા છે તરંગ ઊર્જા। સમુદ્ર એ વિશાળ છે, એમાં તરંગો એક જગ્યાએથી બીજી જગ્યાએ પવનો દ્વારા શું કરતા હોય છે ગતિ કરતા હોય છે। જ્યાં તરંગો એ વધારે પ્રમાણમાં ગતિ કરતા હોય, વેવ્સ એ વધારે પ્રમાણમાં ગતિ કરતા હોય ત્યાં આ ટર્બાઈન મૂકી અને ટર્બાઈનને શું કરવામાં આવે પરિભ્રમણ કરાવવામાં આવે, અને એમાંથી પણ શું મેળવવામાં આવે છે ઊર્જા મેળવવામાં આવે છે। મિત્રો આ રીતે આપણે સમુદ્રમાં પણ તરંગો બરાબર, તરંગો એ પવનો દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ, અને એ વિશાળ પટ્ટો છે સમુદ્રનો, એક છેડેથી બીજે છેડે તરંગોની ગતિ એ બહુ વિશાળ છે। બીજી એક ઊર્જા છે સમુદ્રની તાપીય ઊર્જા। મિત્રો તમે જાણો જ છો કે સમુદ્રમાં પ્રકાશના કિરણો પડે એટલે કે સૂર્યના કિરણો પડે એટલે સમુદ્રનું પાણી શું થાય છે તો ગરમ થાય, ગરમ થાય એની સાથે એનું તાપમાનમાં શું થાય છે તો વધારો થાય। એ પાણી જો 2 કિલોમીટર સુધી ગરમ થયું હોય અને ઉપર પાણી ગરમ છે, જ્યારે છેક નીચેનો ભાગ લેશો અથવા નીચે જ પાણી જતો જેમ એમ ઠંડુ આવતું જશે, તો આ બે વચ્ચે તાપમાનનો શું છે તો મોટા ભાગનો તફાવત છે। આ જે ગરમ પાણી છે એ ગરમ પાણીનો તફાવત એટલે કે ધારો કે સમુદ્રનો ઉપરની સપાટી અને નીચે 2 કિલોમીટર સુધી ઊંડાઈમાં જઈએ અને એ બે વચ્ચે જો 20 ડિગ્રી કેલ્વિન અથવા 20 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો તાપમાનનો અને એના કરતાં વધારે ફેરફાર હોય તો આપણે સમુદ્રની તાપીય ઊર્જાનો ઉપયોગ કરી શકીએ। એમાં આપણે
ઉપરનો ગરમ પાણીને એમોનિયા જેવી બાષ્પશીલ પદાર્થો અથવા તો એવા પ્રવાહીઓ ને બાષ્પ ફેરવવામાં શું કરીએ, ઉપયોગ કરીએ, એમોનિયાની બાષ્પ વરાળ બનાવીએ, અને એ વરાળ દ્વારા આપણે શું કરી શકીએ તો ટર્બાઈન ચલાવી શકીએ, ટર્બાઈન ફેરવી અને આપણે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકીએ. તો મિત્રો, આમ સમુદ્ર, એકમાત્ર સમુદ્રમાંથી કેટલા પ્રકારની ઉર્જા? તો પહેલું ભરતી ઓટની ઉર્જા, બીજો તરંગ ઉર્જા, અને ત્રીજો છે સમુદ્રની તાપીય ઉર્જા. એનો ઉપયોગ કરીને આપણે ટર્બાઈન ફેરવી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. વિશાળ સમુદ્ર છે, છતાંય આ ઉર્જાનો આપણે વ્યવહાર ઉપયોગ કરવો એ બહુ અઘરો છે. અને એ પ્રેક્ટિકલી, સૈદ્ધાંતિક રીતે તો વિચારને કરી શકાય છે, પણ પ્રાયોગિક રીતે એનો ઉપયોગ કરવો એ બહુ જ કોમ્પ્લિકેટેડ છે. છતાંય એના પ્રયત્નો ચાલુ છે. બીજા એક પ્રકારની ઉર્જા છે ભૂતાપીય ઉર્જા. મિત્રો, ભૂતાપીય, ભૂ એટલે શું? જમીન, તાપ એટલે ગરમી, જમીનમાં મળતી ઉર્જા. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વીની જે ગર્ભભાગ છે એ ધગધગતા લાવાનો બનેલો છે, અથવા આપણે જ્યાં ઊભા છે એના નીચે શું છે તો લાવા ગતિ કરી રહ્યું છે. હવે આ લાવા શું કરે છે તો પૃથ્વીના ઉપરના ખડગો, કેટલાક ખડગો એમાં ભેળવાય અને એના લીધે શું થાય તો એ ઓગળે, એ ગરમ થાય. એ જેટલા વિસ્તારમાં ગરમ થાય એટલા વિસ્તારને હોટ સ્પોટ અથવા તો ગરમ વિસ્તાર કહે છે. આ ગરમ વિસ્તારમાં કેટલીક વાર શું થાય તો પાણી અથવા તો બીજા કોઈ એવા બાષ્પશીલ પદાર્થોના સંપર્કમાં આવે ત્યારે પૃથ્વીની સપાટી ઉપરથી કેટલીક જગ્યાએથી પાણીના ઝરણા મળી આવે, જેને ગરમ પાણીના ઝરણા અથવા તો હોટ સ્પ્રિંગ કહેવાય. મિત્રો, આ વિસ્તારમાં શું થાય તો એ જે વરાળ બને છે એ વરાળને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ, એટલે જ્યાંથી નીકળે છે ત્યાંથી એની જે પ્રેશર છે અથવા તો એનું જે દબાણથી નીકળે છે ત્યાં આગળ ટર્બાઈન મૂકી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. મિત્રો, વાસ્તવિક રીતે, પ્રાયોગિક થિયરી એટલે કે સૈદ્ધાંતિક રીતે તો આ શક્ય છે, પણ પ્રાયોગિક આનો બહુ ઓછો ઉપયોગ થાય છે. એવા જે ઝરણામાંથી ઉર્જા મેળવવાના એક બે પ્લાન્ટ, એક તો ન્યૂઝીલેન્ડમાં અને બીજું છે અમેરિકામાં, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. આ બે જગ્યાએ શું છે તો કાર્યરત છે. કારણ શું છે તો એ એવા વિસ્તાર છે કે જ્યાં અવારનવાર જ્વાળામુખીઓ અથવા તો નીચે તમારો લાવા ધગધગતો ફરે છે ત્યાંથી બહાર આવી જાય છે. બીજો એક સ્ત્રોત છે મિત્રો, ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર ઉર્જા એટલે શું તો ન્યુક્લિયસના વિખંડન દ્વારા મળતી ઉર્જા છે. મિત્રો, ન્યુક્લિયસ એનું વિખંડન કરવું, વિખંડન એટલે કેવી રીતે? તો ભારે તત્વો જેવા કે યુરેનિયમ, પ્લોટોનિયમ, થોરિયમ, આવા ભારે તત્વોને શું કરવામાં આવે તો એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવી એને તોડવામાં આવે, એના ન્યુક્લિયસને બે સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવે. તો મૂળ જે એમનો ન્યુક્લિયસ હતું એના કરતાં એનું દળ એ આ બે કરતાં કેવું હોય છે, થોડુંક વધારે હોય. ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના નિયમ E=mc² પ્રમાણે વિપુલ પ્રમાણમાં ઈ ફોર એનર્જી ઉત્પન્ન થાય છે, સી એટલે પ્રકાશનો વેગ, એ પ્રમાણે ઉર્જા ઉત્પન્ન થાય છે. મિત્રો, આના દ્વારા મળતી ઉર્જા એ કેવી છે તો જો એનામાં તમે એક કાર્બન પરમાણુનું જો દહન કરો, આપણે કાર્બન પરમાણુનું શું કરીએ, દહન કરીએ, એના કરતાં એક આપણો યુરેનિયમનો જે પરમાણુ છે એનું વિખંડન કરો, એના દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા એ 1,000,000 ગણી છે. 1,000,000 ગણી એટલે વિપુલ પ્રમાણમાં શું થાય છે તો ઉર્જા ઉત્પન્ન થાય છે. પણ મિત્રો, આ પરમાણુ વિખંડન ઉર્જાનો ઉપયોગ એ આપણા માટે થોડોક ખતરનાક પણ સાબિત થઈ શકે છે. એનું કારણ છે કે આ સ્વયં સંચાલિત પરમાણુનું વિખંડન કરતા કેટલાક ઉર્જાના સ્ત્રોતો એવી જગ્યાએ રાખવામાં આવે છે કે જ્યાંથી એનો લીકેજ થવાનો ચાન્સીસ વધારે હોય છે. એટલે જ્યાં આગળ પરમાણુ રિએક્ટર હોય, જ્યાં વિખંડનની પ્રક્રિયા કરવામાં આવે એને પરમાણુ રિએક્ટર કહેવાય. એ પરમાણુ રિએક્ટરો લગભગ સ્વયં સંચાલિત હોય છે, પણ એમાંથી જો કોઈક રીતે પરમાણુનો રિસાવ થાય અથવા તો આ રેડિયોએક્ટિવ પદાર્થો એ વાતાવરણમાં ભળે તો એ પૃથ્વી માટે હાનિકારક થઈ શકે છે. બીજું મિત્રો, યુરેનિયમ, થોરિયમ એ પૃથ્વી પર મળતી સૌથી ઓછી ધાતુ છે, બહુ ઓછા પ્રમાણમાં મળે. બીજું, વીજળી પેદા થઈ ગયા પછી અથવા તો એનો ઉર્જાનો ઉપયોગ કરી લીધા પછી વધેલો વેસ્ટ એ જો વાતાવરણમાં ઠાલવામાં આવે તો એમાં થોડા ઘણા અંશે પણ યુરેનિયમ પદાર્થો હોય, રેડિયોએક્ટિવ પદાર્થો હોય તો એ આપણા વાતાવરણને માઠી અસર કરી શકે છે. મિત્રો, આ જે યુરેનિયમ પદાર્થો છે એ પદાર્થોનો ઉપયોગ એ આમ તો આપણે ઉર્જા ઉપયોગ માટે કરીએ છીએ, પણ કેટલીક વખત જો ખોટા હાથમાં પડે તો એના માટે પરમાણુ બોમ્બ એટલે કે ખતરનાક સાધનો બનાવવા માટે પણ કરી શકાય છે. મિત્રો, આ હતું આપણું ન્યુક્લિયર ઉર્જા. હવે મિત્રો, આપણે વાત કરીએ
तो आ बधा जे आपणा ऊर्जाना स्त्रोतो छे એ ઊર્જાના સ્ત્રોતો એટલે કે પર્યાવરણ ઉપર આની શું અસર થાય? મિત્રો, આ જે બધા ઊર્જાના સ્ત્રોતો છે એ ઊર્જાના સ્ત્રોતોમાંથી હવે મિત્રો જો આપણે ચર્ચા કરીએ તો પર્યાવરણ વિષયક પરિણામ, પર્યાવરણ વિષયક પરિણામ એટલે શું? તો આ બધા ઊર્જાના સ્ત્રોતો છે એની પર્યાવરણ પર શું અસર થાય? મિત્રો, આપણે જોયું કે બિનપરંપરાગત પ્રણાલી, જે બિનપરંપરાગત આપણા ઊર્જાના સ્ત્રોતો છે એમાંના મોટા ભાગના, ધારો કે સૌર ઊર્જા છે તો એ પ્રદૂષણ વિહીન છે. બીજી એક ઊર્જા છે સમુદ્રની ભરતી ઓટની ઊર્જા, આ બધા પ્રદૂષણ વિહીન છે. પરંતુ ન્યુક્લિયર ઊર્જા એ આપણી કેવી છે? તો એ આપણા કદાચ પર્યાવરણને માઠી અસર પહોંચાડી શકે. બીજું મિત્રો, સૌર ઊર્જા પ્રદૂષણ વિહીન છે, પણ સૌર ઊર્જાને બનાવવા માટેના સાધનો જ્યાં બને છે એ ઇન્ડસ્ટ્રી સૌર પ્રદૂષણ વિહીન છે? તો ના મિત્રો, આવું બને છે કે કેટલીક વસ્તુઓ આપણે સારી કરીએ પણ એની સામે આપણે એ નથી જોતા કે બીજી વસ્તુ ખરાબ પણ થાય છે. એ સાધનો બનાવવા માટેની ઇન્ડસ્ટ્રીઝ કેવી છે એ બધાની ગુણવત્તા સુધારવા માટેના હાલ પ્રયત્નો ચાલી રહ્યા છે. બીજું મિત્રો, આ બધા જેટલા આપણે ઊર્જાના સ્ત્રોતો જોયા, એ ઊર્જાના સ્ત્રોતો આપણી જોડે ક્યાં સુધી? તો મિત્રો, બિન પ્રણાલીગત ઊર્જાના સ્ત્રોતો એનો જો વિવેકપૂર્ણ અથવા તો ટેકનોલોજીમાં સુધારો કરીને ઉપયોગ કરી શકીએ તો બહુ લાંબુ આપણને ભવિષ્યમાં એ આપણા સારા માટે ઉપયોગી છે. પણ જો પરંપરાગત ઊર્જાના સ્ત્રોતોનો આપણે અવિચારો ઉપયોગ કરીએ તો કદાચ ભવિષ્યમાં શું થશે? તો ખલાસ થઈ જશે. કદાચ આપણા આવનારી પેઢી એ ઊર્જા સ્ત્રોતો વિશે કલ્પના પણ નહીં કરી શકે કે એમની પાસે અત્યારે પણ, તમે કદાચ એક ઉદાહરણ જુઓ તો કેરોસીન છે. કેરોસીન બહુ લાંબા સમયથી તમે નહીં જોયું હોય અથવા બહુ ઓછા લોકો આવનારી પેઢીમાં કેરોસીનને જોઈ શકશે. કારણ કે હવે એનો જથ્થો શું થાય છે? તો ખલાસ થાય છે. છે પેટ્રોલિયમ પેદાશ રહેશે ખરું, પણ કદાચ આપણા વડવાઓએ વાપર્યો છે, મેં જોયું છે, અને આપણી આવનારી પેઢી જોઈ પણ નહીં શકે. તો આવું પણ બને એટલે બને ત્યાં સુધી પરંપરાગત સ્ત્રોતોનો ઓછો ઉપયોગ કરો. પરંપરાગત સ્ત્રોતો પ્રદૂષણમાં વધારો કરે છે. આપણી નૈતિક જવાબદારી છે કે આપણે બિનપરંપરાગત સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરીએ. બીજો, પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવાનું થાય છે તો ત્યાં વિવેકપૂર્ણ અને વિચારી ઉપયોગ કરવો, આડેધડ ઉપયોગ કરવો નહીં. તો મિત્રો, આ હતું આપણું પ્રકરણ નંબર 14 ઊર્જાના સ્ત્રોતો. એમાં ઘણી વસ્તુ એવી છે કે આપણા જીવનમાં ઉપયોગી છે. ફરી નવા વિષય સાથે મળીશું. અસ્તુ.